કેટલી બધી જગ્યાએ હમણાંથી એવું કહેવામાં આવે છે કે તમે ફલાણો ધર્મ પાળો ને તો આમ થશે ઢીકણો ધર્મ પાળો ને તો આમ થશે તમે ક્રિશ્ચન થાવ તો તમને આમ ઈસુ મદદ કરશે તમે મુસ્લિમ થાવ તો તમને ફલાણો મદદ કરશે તમે જૈન થાવ તો તમારું આમ થશે હું ઘણી વાર વિચારું છું વેલજીભાઈ કે ઉપર ભગવાનો લડતા હશે કે હું મહાવીર ચલો બધા આઘા ખસો હું ગુરુ નાનક ચલો બધા ખસો કોઈ એ લોકો ઉપર ઝઘડતા હશે આવી રીતે કે હું રામ છું ભાઈ મારા એરિયામાં કોઈએ નહીં આવવાનું હું કૃષ્ણ છું મારા એરિયામાં કોઈએ નહીં આવવાનું કોઈ દિવસ આવું સાંભળ્યું કે દેવો અંદર લડ્યા હોય દેવ દાનવ લડ્યા છે એવું સાંભળ્યું છે પણ દેવો અંદર અંદર લડ્યા એવું મને જાણ નથી જગતના કોઈ શાસ્ત્રોમાં મેં આવું નથી સાંભળ્યું અર્થ એ થયો કે જો એ લોકો અળી મળીને આનંદથી રહી શકે જો જીસસ અને રામ એકબીજા જોડે વાત કરી શકે છે તમે કોઈ દિવસ શાસ્ત્રમાં એવું વાંચ્યું કે ઈસુ ખ્રિસ્ત અને રામને યુદ્ધ થયું ને પછી રામે બરાબર ઈસુ ખ્રિસ્તને ફટકાર્યા આવું સાંભળ્યું કોઈ દિવસ તમે ના એ લોકો જો એકબીજા સાથે આનંદથી રહી શકતા હોય ઈસુ ખ્રિસ્તના મંદિરમાં જઈને તમે રામની મૂર્તિ મૂકો તો કડાકા સાથે તૂટી જાય છે નથી તૂટી જતી જો એ લોકો સ્વીકારે છે તો આપણે શું કરવા આપણા ધર્મોમાં આવી રીતે લડીએ છીએ શું કામ બીજાના ધર્મ મારો ધર્મ ફલાણો ધર્મ આ સારો ધર્મ પેલો ખરાબ ધર્મ એકવાર એક માણસ હોળીમાં જતો હતો એની હોળીમાં કાણું પડ્યું એટલે એણે બધા જાત જાતના દેવોને યાદ કર્યા માતાજી આવો ને બચાવો ને કૃષ્ણ આવો બચાવો ને રામ આવો બચાવો પણ કોઈ આવ્યું પછી એને એમ થયું કે આપણે કોકને તો બોલાવીએ એટલે કે હે વિઘ્ન હતા ગણેશ આ મારે વિઘ્ન આવ્યું છે આવો બચાવો ગણેશ આવ્યા તો ખરા પણ હોળીના છેડે નાચવા માંડ્યા એટલે પેલા માણસે કહ્યું કે તું નાચે છે આ મારી હોડી ડૂબે છે થોડી વારમાં હું ડૂબી જઈશ તું નાચે છે અહીંયા આવીને મને બચાવવાને બદલે એટલે ગણેશે હસીને કહ્યું કે કેમ ગણેશ ચતુર્થી પર મને ડૂબાડીને તું નથી નાચતો હવે મારો વારો એક દિવસ એક માણસ રામના મંદિર પાસે બેસીને રડતો હતો જોર જોરથી જોર જોરથી એટલે ત્યાંથી બીજો માણસ પસાર થતો હતો એને કહ્યું કે શું થયું ભાઈ કઈ પ્રોબ્લેમ થયો એટલે કે મારી વાઈફને ઉપાડી ગયા છે યાર અપહરણ થઈ ગયું મારી પત્નીનું એટલે પેલા માણસે કહ્યું કે તું અહીંયા રામના મંદિર પાસે ક્યાં રડે છે થોડો દૂર જા ત્યાં હનુમાનજીનું મંદિર છે આ રામના વાઈફનું અપહરણ થયું ને એને પણ હનુમાનજી લાયા હતા એમની તો પોતાની જ કોક ઉપાડી ગયું હતું અહીંયા ક્યાં હું તું બેઠો છું કોઈના ધર્મનો અપમાન કરવાનો ઈરાદો નથી ઈશ્વર બધા જ સરખા છે ધર્મ બધા સરખા છે પણ ધર્મ અને કર્મકાંડ વચ્ચે બહુ મોટો ફેર છે તમે દીવો કરો તો ઈશ્વર તમે દીવો ન કરો તો ઈશ્વર નહીં તમે પાઠ કરો તો ઈશ્વર આજે પાઠ કરવાનો રહી ગયો ને એટલે એક્સિડન્ટ થયો આ બેવકૂફી છે જગતના કોઈ મા બાપ ક્યારેય પોતાના બાળકની પાસે એવી આશા ના રાખે કે સવારના પરમાં બાળક ઉઠીને એના વખાણ કરે તમે તમે કેટલા સ્તોત્ર મંત્ર ચાલીસા જે પણ તમે કરતા હો પાઠ એની અંદર છેલ્લે એમ કે તમે આ કરશો ને તો તમારું મન વાંછિત ફળ મળશે એનો અર્થ એમ થયો કે ભગવાનની પૂજા એટલા માટે કરવાની પાઠ એટલા માટે કરવાના કે આપણે જે માંગીએ છીએ મળે ભિખારી છીએ રોજ સવારે ઉઠીને કઈ માંગવાનું યાર ભગવાન પાસે એને બધું તો આપ્યું છે બે હાથ બે પગ ચાલતું હૃદય મગજ સવારે ઉઠીને ભૂખ લાગે છે આ કોણ ગોઠવે છે સંતરામાં આવી સરસ ફાંક કોણ ભરે છે નારિયેળમાં પાણી રાત્રે સૂઈ જાઓ છો તો કોઈ દિવસ એવી ખબર એવી બીક લાગે છે સવારે આંખ ના ખુલી તો આવી બનશે યાર ઊંઘમાં ઊંઘમાં જતા નહીં રહીએ ને આવો આવો કોઈ દિવસ સૂતી વખતે વિચાર આવે છે કેટલી શ્રદ્ધા આપી છે એને તમારી જાતમાં અને એના પોતાનામાં આપણે તો હમણાં ભાગવતજીનો પાઠ કરીએ છીએ અહીંયા કથાઓ તમે સાંભળી જશો કેટલી સુંદર વાત છે કે જ્યારે કૃષ્ણ ગ્રેજ્યુએટ થાય છે સાંદિપનીને ત્યાંથી ત્યારે કૃષ્ણ પૂછે છે કે હું શું તમને ગુરુદક્ષિણા આપ અને ત્યારે સાંદિપની કહે છે કે મારો દીકરો છે સાંદિપન એને પાંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે જ્યાં જઈને લઈ આવ નાનકડો વીસ વર્ષનો છોકરો છે શું લડશે રાક્ષસ સાથે કોને ખબર જાય છે પાંચજન્ય સાથે લડે છે સાંદિપનને યમને આપી દીધો છે એની પાસેથી યમ પાસેથી છોડાવીને દીકરાને લઈ આવે છે ગુરુને સોંપે છે અને ત્યારે ગુરુ કે છે કે હું મારા તમામ તપોબળથી તને કોઈ આશીર્વાદ આપવા માંગુ છું હું કંઈક એવું આપવા માંગુ છું કે જે તને આવનારા સદીઓ સુધી હજારો વર્ષો સુધી એ શાશ્વત વરદાન હોય માંગ કંઈ પણ માંગી શક્યા હોત અમરત્વ માંગી શક્યા હોત આખા જગતનું રાજ્ય માંગી શક્યા હોત આ કુરુક્ષેત્ર થાય જ નહીં અને એની મેળે પાંડવોનું રાજ્ય સ્થપાઈ જાય એવું પણ માંગી શક્યા હોત કંઈ માંગતા નથી એક જ વાક્ય કહે છે શું કહે છે માતૃહસ્તે ન ભોજનમ મને આખી જિંદગી માના હાથનું ખાવાનું મળે એવા આશીર્વાદ આપો આ કોણ માં કૃષ્ણ પ્રવાસ કરે ત્યારે જોડે દેવકીને એની સાથે યશોદા જાય એને ગેસ કુકર લઈને એની ખીચડી મૂકી આપે એવું ખાવાનું માગ્યું એણે એણે એમ કહ્યું કે જે સ્ત્રી રાંધે ને એ માં થઈને રાંધે જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે સાહેબ અને તમે જુઓ આજે પાંચ હજાર વર્ષ પ્લસ થયા એમ માનવામાં આવે છે કૃષ્ણને એક જ ઈશ્વર આખા વિશ્વમાં એક જ ભગવાન એવો છે કે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે તમામ ધર્મો તમામ જેટલા પ્રકારના ઈશ્વરના સ્વરૂપ છે એમાંથી એક જ ભગવાન છે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે અને લાલો કેવો તમે સવારે ચાર વાગે બારગામ જવાના હો તો ટીન ટીન કરીને ઉઠાડી દો બિચારો ઉઠી જાય તમને કોઈ દિવસ એવું ના કે અત્યારે ભાઈ તમે તમે દીવો દીવો કરો કરો કોક તમારું મગજ ગુસ્સામાં હો અને બાર વાગ્યા સુધી એનો થાળ ના કરો તો કંઈ વાંધો નહીં બિચારો બેઠો રહે કે આવશે ત્યારે ખવડાવશે કાંઈ વાંધો નહીં આટલો બધો ફ્લેક્સિબલ ઈશ્વર બીજો નથી કેટલું આપે છે કેમ સતત કૃષ્ણની પારાયણ થયા કરે છે તમે જુઓ દરેક જગ્યાએ ભાગવત કથા થાય દરેક જગ્યાએ કૃષ્ણની પૂજા થાય તમામ સ્ત્રીઓ કૃષ્ણને બહુ ચાહે કોક લાલા તરીકે ચાહે કોક પ્રેમી તરીકે ચાહે કોક ગુરુ તરીકે ચાહે પણ બધી સ્ત્રીઓ તમે કૃષ્ણનું નામ લો એટલે સ્ત્રીના ચહેરા પર સ્મિત આવે કેમ એનું સૌથી મોટું કારણ એ છે સાહેબ કે કૃષ્ણએ જેટલું સ્ત્રી સન્માન આપ્યું ને એટલું વિશ્વમાં કોઈ દેવે કોઈ માણસે સ્ત્રીને નથી આપ્યું સોળ હજાર સ્ત્રીઓને એને નરકાસુર ત્યાંથી છોડાવી સિક્સટીન થાઉઝન્ડ સોળ હજાર કોને કીધી અને સોળે સોળ હજાર સ્ત્રીઓને હવે સમાજમાં કોઈ સ્વીકારવાનું નથી નરકાસુર ત્યાં રહી આવી એની પહેલા સતયુગમાં જ્યારે સીતા રાવણને ત્યાં રહી આવ્યા ત્યારે જો રામે એમ કહ્યું કે તમે કોઈને ત્યાં રહી આવ્યા અમે તને નહીં સ્વીકારીએ ત્યારે અગ્નિ પરીક્ષા આપવી પડશે અને તેમ છતાં ધોબીના શબ્દ પર જો એને કાઢી મૂક્યા તો આ તો એ પછીનો દ્વાપર હતો તરત જ કહ્યું કે અમે નહીં સ્વીકારીએ અમારે ઘેર ન જોઈએ આ સ્ત્રીઓ આ સોળ હજાર સ્ત્રીઓ જાય ક્યાં અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે તમે બધી જ સ્ત્રીઓ મારી પત્નીઓ છો વિશ્વમાં જ્યાં જઈને વસવું હોય ત્યાં વસો જે કરવું હોય તે કરો આ તમામ સંતાનો મારા છે એ બધાની પાછળ કૃષ્ણનું નામ લખાશે અને તમે બધા મારી પત્નીઓ છે કોણ લે છે આવી જવાબદારી કોણ આપે છે એવું માન માણસ પોતાની પત્નીને આટલું માન નથી આપતો આજના જમાના છોકરાઓ નાના નાના હોય મમ્મી બિચારી ફોન ના ઉપાડે તો કે તારી માં ડફોડ છે ફોન નથી ઉપાડતી આ તો આપણી ભાષા છે તમે ગુજરાતી બાળકને પિકઅપ કરો ક્યાંયથી પણ લઈ લો નાનકડું દોઢ બે ત્રણ મહિનાનું અને એ બાળકને તમે કોઈ બી તમિલ ઘરમાં તેલુગુ ઘરમાં અંગ્રેજી બોલતા ઘરમાં બંગાળી બોલતા ઘરમાં મોટું કરો તો એ બાળક કઈ ભાષા બોલે જ્યાં ઉછર્યું હોય એ ભાષા કેમ કારણ કે એણે એ ભાષા સાંભળી એણે જે સાંભળ્યું તે શીખ્યું હા કે ના આપણા છોકરા પણ ખરાબ ભાષા બોલે છે ને એનું કારણ એ છે કે એ જ ભાષા એ સાંભળે છે આપણે આપણા સંતાનો સાથે સારી ભાષા બોલી શકતા નથી અક્કલ નથી ગાડા જેવો છે બેવકૂફ છે ડફોળ છે ભણવા બેસે ત્યારે માં બે લગાવે આટલા દાખલા નથી આવડતા આટલું નથી આવડતું